भुज नगरपालिका भाड़ा तथा होम्स इन द सिटी नी साथी संस्थाओना सहियारा प्रयासों थी भुज शहरना विकासना कामों अंगे प्रेस कॉन्फरेंस बोलावामा आवी हती अने ते अंगे माहिती आपवामा आवी हती। आज रोज भुजना उमेद भवन खाते भुज नगरपालिका भाड़ा तथा होम्स इन द सिटी नी साथी संस्थाना सहियारा प्रयासों थी प्रेस कॉन्फरेंस नो आयोजन करवामा आव्यु हतु। वर्ष 2008 थी भुज शहर मा नवीनतम पहल स्वरूपे एक कार्यक्रम शुरू थयो जेनु नाम छे होम्स इन द सिटी। तंत्र अने संस्थाओना समन्वय थी शहरना विविध मुद्दाओने पहोंची वळवा आ कार्यक्रम अस्तित्वमां आव्यो। शहरनी पांच संस्थाओ कच्छ महिला विकास संगठन, सहजीवन, हुनरशाला फाउंडेशन, एड कम्युनिटीज एंड टेक्नोलॉजीज, अर्बन सेतु तेमज नागरिकोनो पोतिको मंच भुज बोले छे द्वारा तेमना अनुभवो अने निष्णात कार्यकरो मार्फते HIC कार्यक्रम अंतर्गत विविध उद्देश्यने ध्यानमां लई अने शहर बदलाव लावानी नमूनारूप कामगीरी लोक भागीदारी साथे थई रही छे। आ कार्यक्रममां नगरपालिका अने भुज विस्तार विकास सत्तामंडळ, भाड़ा तेमज वोर्ड कमिटी, एरिया कमिटी, विविध संगठनों अने समुदायोनुं नोंधपात्र योगदान रह्युं छे। अत्यार सुधी बधाना संयुक्त प्रयासोथी भुजमां विविध मुद्दाओ जेवा के महिला सशक्तिकरण, जैव विविधतानुं संरक्षण, सरकारी योजनाओने वंचित आमुक करावी, पाणीनुं विकेन्द्रित व्यवस्थापन, श्वसासन तेमज शहरना सामाजिक, पर्यावरणीय अने सांस्कृतिक संरक्षण जेवा विषयो पर भुज शहरमां नमूनारूप कामगीरीओ थई रही छे, जेने योग्य परिणामो सुधी पहोंचाडवा HICની સ્ટીયરિંગ કમિટીના સભ્યો અને પ્રબુદ્ધ નાગરિકોની સંચાલક સમિતિનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે। આ બે દિવસના વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય એ પણ છે કે ઉપરોક્ત વિષય અનુસંધાને અત્યાર સુધી ભુજ શહેરના વિકાસ માટે થયેલી કામગીરીને સમજીએ અને ખૂટતી કડીઓ ઉમેરીને 2022ના ભુજ માટે શહેરના નાગરિકો, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, અધિકારીઓ, ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ, ભાડા અને સંસ્થાઓ સૌ સાથે મળી અને એક સપનું જોઈએ અને એ સપનું સાકાર કરવા વિકેન્દ્રિત વ્યવસ્થાઓ અને લોક ભાગીદારીની એવી કેડી કંડારીએ કે જ્યાં સહિયારા પ્રયાસોથી ભુજ શહેરના વિકાસ માટેના નક્કર પરિણામો સાથે ભુજ શહેરને 2022 સુધી નમૂનારૂપ વિકસિત શહેર તરીકે પ્રસ્થાપિત કરવા સૌ કટિબદ્ધ બનીએ। ભુજ નગરપાલિકા અને ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી આ બંને સંસ્થાઓ ભુજના વિકાસ માટે કામ કરી રહી છે। ભુજની વિવિધ સંસ્થાઓ જેમાં સહજીવન, હુનરશાળા, સેતુ અભિયાન, SCT અને કચ્છ મહિલા વિકાસ સંગઠન, આ પાંચ સંસ્થાઓ ભુજ નગરપાલિકા અને ભાડા સાથે ભુજના વિકાસ માટે કામ કરી રહી છે। એના અનુસંધાને બે દિવસનો એક વર્કશોપ રાખવામાં આવેલો છે અને જેની અંદર બે દિવસમાં ભુજ નગરપાલિકા અને ભાડા સાથે સંસ્થાઓ અને નાગરિકોએ જે કંઈ સૂચનો હતા ને સંસ્થાઓએ જે કામો કર્યા છે તેનું પ્રેઝન્ટેશન માટે અને એના માટેનું એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યત્વે ભાડાનું જે ડેવલપમેન્ટ પ્લાન નવો થવાનો છે એનું કાલે પ્રેઝન્ટેશન થશે। હમીરસર લેક જે છે એની અંદર ભુજ નગરપાલિકા દ્વારા જે કંઈ કાર્ય થઈ રહેલ છે તેનું પ્રેઝન્ટેશન થશે। બીજે દિવસે સવારના જે અનેક વિષયો છે જેવા કે એફોર્ડેબલ હાઉસિસ સ્કીમ છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હુનરશાળા દ્વારા ભુજ નગરમાં જે કામો થયા છે, પછી એક એનિમલ હોસ્ટેલ માટેની આખી જે અહીંયાથી પ્રપોઝલ ગઈ છે ભુજ નગરપાલિકા દ્વારા એનું એક સેશન રાખવામાં આવ્યું છે, મહિલા સશક્તિકરણનું એક સેશન રાખવામાં આવ્યું છે, એક સેશન પાણીની માટે જે SCT સંસ્થા કામ કરી રહી છે એનું બીજે દિવસે આયોજન રાખવામાં આવ્યું છે અને આ બીજા દિવસના તમામ આયોજનોમાંથી ભવિષ્યમાં વીજનો વિકાસ કરવો હશે તો જે નાગરિકો એમાં હું ને અરુણભાઈ ખાસ તો નાગરિક તરીકે આ સંસ્થાઓ જે કામ કરી રહી છે એને નગરપાલિકા અને ભાડા સાથે સાથે રહી અને ભુજના વિકાસ થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ ને જે કંઈ કામો કરવાના છે એ ઓવરઓલ તો આપણે જે તે ઓથોરિટી મારફત જ કરવા પડશે, રાજ્ય સરકાર મારફત કરવા પડશે, એટલે એ રીતે આ આખું આયોજન કરવામાં આવ્યું છે।